જુનાગઢના માળિયા હાટીરામાં વરસાદ ચાલુ છે. વડિયા ગામે બે ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદને પગલે ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. જુનાગઢમાં વડિયા ગામે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં અત્યારે ચિંતા પેઠી છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે બે ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે અને ખેતરોમાં તે વરસાદી પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણી ખેતરોમાં ભરાતા પાકને અહીંયા નુકસાન પહોંચ્યું છે. તો માળિયા હાટીરામના વડિયા ગામના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ વરસાદી પાણી ખેતરોમાં ઘૂસી ગયા અને ખેતરોમાં પાણી ભરાતા અત્યારે પાકને પણ મોટું નુકસાન પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે. તો ખેડૂતોમાં પણ આ કમોસમી વરસાદને કારણે ચિંતા પેઠી છે. અત્યારે કમોસમી વરસાદ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે તેમના પાકને નુકસાન પહોંચી રહ્યું છે, તેમની મહેનતને અહીંયા નુકસાન પહોંચી રહ્યું છે. જાણે કે કુદરત રૂઠી હોય ખેડૂત ઉપર તેવા અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમે આપને માળિયા હાટીનાના વડિયા ગામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં બે ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા વિજયસિંહ ફોનલાઈન પર. જી વિજયસિંહ, માળિયા હાટીનાના વડિયા ગામના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અહીંયા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયા છે, ખેડૂતોને પડતા ઉપર પાટું પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વિજયસિંહ, હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે? અંકુર, ખાસ કરીને જણાવી દઉં તો જે રીતે છેલ્લા એક વીકથી જયારે કમોસમી વરસાદનો કાળો કેર જયારે જુનાગઢ જિલ્લામાં સર્વત્રે છે અને જગતનો તાત અને ખેડૂતો વધુ પડતો ચિંતિત છે, કે જેને લઈને ખાસ કરીને મોઢેઆવીઓ કોળીઓ જયારે ખેડૂતોનો ખેતરોમાં જે પાક ઉભો છે તે છીનવી લેવાય જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. અને આજે પણ ફરી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને તેની વચ્ચે જયારે વરસાદે કમોસમી વરસાદે શરૂઆત કરી છે. એક કલાકમાં જયારે બે ઇંચ કરતા વધુ વડિયા ગીર પંથકમાં વાડી વિસ્તારમાં જે વરસાદ પડ્યો છે જેને લઈને ખેડૂતોના પાકમાં પણ મોટું નુકસાન થયું છે. અને ખાસ કરીને ખેડૂતો માંગ પણ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તેમને કોઈ જે પેકેજ જાહેર કર્યું છે તેમાં તાત્કાલિક ધોરણે ખેડૂતોને રાહત અને વીમા આપવામાં આવે અને જે લોકોએ વીમો નથી લીધો તેની પણ વીમાની માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ જણાવી દઉં તો જે રીતે ખેડૂતોનો મોટે પાયે જે કપાસ અને મગફળીના પાકમાં નુકસાન જે થયું છે એટલે હાલ પણ જયારે વરસાદની સ્થિતિ યથાવત છે કે જે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકા અને માળિયા તાલુકા અને કેશોદ તાલુકામાં વરસાદ પણ પડી રહ્યો છે અને મોટી સંખ્યામાં ખેડૂતોના પાક છે એ ખેતરોમાં પડ્યો છે, જેને લીધે ખેડૂત વધુ ચિંતિત છે. જી અંકુર. જી બિલકુલ વિજયસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અત્યારે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ નાજુક છે, કારણ કે કમોસમી